المعزية القاهرة ما چلو دیکھ و جامع انور جانو زندہ تھری جا سے اپنا دیکھی لو اہنی احیاء نو منظر یہاں انوار 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 اہ وفات میں اہ ناش آتا پہلے مدخل مجاز سی آو سر جھکاوین محراب اندر المعزیت القاہرہ ما چلو دے. اعوذ باللہ السمیع العلیم من الشیطان الرجیم, بسم اللہ الرحمن الرحیم. خدا تعالی اپنا آقا نے مولا سیدنا و مولانا ابو جعفر الصادق عالی قدر مفضل سیف الدین آقان عمر شریف نے تا روز قیامت دراز انے دراز کل جو آمین. آسال اشرہ مبارکہ ماں آپ مولا یہ الجامع الانور نا موضوعات یعنی سبجیکٹس پر وعظ مبارک فرماوی. اہما ایک موضوع الاخبار چھے. ہمیں مدرسہ سیفیہ درجہ سامنہ نا فرزندو الاخبار نا موضوع ماں آسال مرکز دعوت مصر نو سبق پڑھو. અહેમાં શું શીખર પડી એ આ વિડીયો ક્લિપના જરિયા પેશ કરીએ છીએ. એક બયાન મુબારકમાં સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન આકો તવલ્લાહ ઉમર શરીફ ફરમાવે છે કે અલજામુલ અનવરની તામીરથી મુમિનીનના ઘરો અને મસ્જિદો આબાદ થયા છે. એની મિસાલ આપણા ગામમાં જ નજર આવે છે કે આપણા ગામની મસ્જિદ શું શાનથી તૈયાર થઈ અને આપ મૌલા તવલ્લાહ ઉમર શરીફે એનું ઇફ્તિતાહ ફરમાયું. الامام حاکم بے امر اللہ یہ المعزیت القاہرہ مصر میں الجامع الانور نے تعمیر کی دی, مگر پچھی مصر میں ایوا حالات تھیا کہ لوگوں یہ مسجد نے مدرسہ انے پلے گراؤنڈ بناوی لی دو. امام نا سطر نا بعد 800 ورس لگ کوئی داعی نے مصر جاؤ امکان نہ تھیو تاکہ سیدنا طاہر سیف الدین آقا رضوان اللہ علیہ پہلا داعی چھے کہ جے مصر پدھارا અને આપે અલજામ અલ અનવરની તામીરની ઉમ્મીદ જાહેર ફરમાવી અને ફાતમી આસાને હયા કરવાની નિયત ફરમાવી અને ઇફ્તિતાહ વાસ્તે આપના મનસૂબ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન આકા રિદવાનુલ્લાહ અલેહ પધારા. 15મી સદીનો આગાઝ એક અઝીમ શાન જામે અલજામ અલ અનવરના ઇફ્તિતાહથી થાય છે. જે જામે એક મોજીઝાની શાનથી તૈયાર થઈ છે. અલજામ અલ અનવરની તરમીમમાં 9 આયત જાહેર થઈ. એ કઈ કઈ છે કે કદીમ અસાસાત નીકળી આયા, લોહત તારીખયા કદીમ બીલ નીકળા, 27 મહિનામાં તરમીમનું કામ તમામ થયું, કુબ્બતુલ કુરકુમાશ નકલ થયા, મદરસા નકલ થયા, અઝાલતુલ અવાય શુબ્બા ફાતમી મિલા અને ફાતમી મિશકાત મિલી. એમાં પહેલી આયત કઈ કે અઝાલતુલ અવાય યાની મુશ્કેલો દૂર થઈ. કેટલાક લોકો પોતાના ઘરોનો કચરો અલજામ અલ અનવરના કિબલા અને મહેરાબમાં નાખતા. અદ્દાઈલ અજલ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન આપા તવલ્લાહ ઉમર શરીફે આ અઝીમ ખિદમત વાસ્તે આગે વધ્યા અને ફરમાયું કે મેં ઉતરીને સાફ કરું, પછી મુમિની આપના સાથે શરીક થયા. બીજી આયત કહી કે 27 મહિનામાં જામે અનવર તરમીમ. લોકો એમ કહેતા કે 50 વર્ષમાં બી નહીં બને. એ અમલ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન આકાએ 2 વર્ષ અને 3 મહિનામાં કરી દીધું. ત્રીજી આયત કહી કે કદીમ અસાસાત. અલજામ અલ અનવરમાં એક કદીમ મદરસા જે હતો એના નીચેથી કદીમ ચૂનાના પાયા જાહેર થયા. એના પર જ નવી બિના તકરીબન 1/3 જામે નવી બની કદીમ અસાસ પર. હવે ચોથી આયત કહી કદીમ બિન જાહેર થયો. જામે અનવરમાં એક બી જાહેર થયો અને સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન આકા રિદવાનુલ્લાહ અલેહ ફરમાવે છે કે અનવરમાં જાઓ તો પાણી જરૂર લઉં. પાંચમી આયત કહી કે લોહત તારીખિયા. અલજામ અલ અનવરમાં એક લોહત તારીખિયા મોજીઝા જાહેર થઈ કે જેમાં એક ટુકડા પર તો હાકિમ ઇમામનું નામ જાહેર બિલકુલ લખવું છે. લોહત તારીખિયાના નીચે મિસરની હુકુમિયતે અલજામ અલ અનવરના અહિયાના કરનાર સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન આકાનું નામ એક લોહતમાં નક્શ કીધું છે.
ارے چھٹی آیت کہی کہ فاطمہ شباک تو ظاہر تھا ہو. سیدنا محمد برہان الدین آقا رضوان اللہ علیہ نا ہاتھ پر الجامع العنون نا پیسج ماں ائمت فاطمین فاطمہ شباک ظاہر تھیا. ساتویں آیت کہی کہ مشکات العنون ظاہر تھیا الجامع العنون ماں سونا انے چاندی نا 400 کنڈل انے فانوس لگاوا ماں آیا. આ મિશ્કાત અલજામે અલ અકમર ની શુબાક ની ડિઝાઇન માંથી ઇખ્તિયાર કીધા છે. હવે આઠમી આયત કહી કે મદરસા અને એના ચો તરફ ની બેના ને અલજામે અલ અનવસી હટાવ. અલજામે અલ અનવર ના સહન માં એક સ્કૂલ મદરસા સહેલદાર બનાવી લીધું જેમાં 5000 ફરજંદો તાલીમ હાસિલ કરતા અને બાકીના સહન માં મેદાન ના જેમ ઇસ્તેમાલ કરતા. હવે નવમી આયત કહી કે જે છેલ્લી આયત છે કુબ્બતુલ કુરકુમાશ નકલ થયા. વાજેહાતમાં કુબ્બતુલ કુરકુમાશ હતું એને નિકાલીને બીજી જગા નકલ કીધું અને એના પાછળથી આસાર ફાતિમી નીકળી આયા. ખુદા તાલા આ શાનસી હિદાયત આપનાર મૌલાને જહા અલગ અલજામ અલ અનવરની બરકાત બાકી રહે વહા અલગ એને બાકી અને બાકી.